અને જેમની કથાના અમૃતપાનમાં આપણે સૌ રસબોળ થયા છીએ એવા ભોલાનાથ સદાશિવ ભગવાન શંકરના દિવ્ય સાનિધ્યમાં યજમાન પરિવારના શુભ સંકલ્પથી આયોજિત કથાપારાયણના શુભ પ્રસંગે વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ શ્રદ્ધેય વક્તા મહોદયશ્રી ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો સર્વ ધર્મ પ્રેમી સજ્જનો સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ દરેક ભક્તજનોને નૂતન વર્ષના અમારા સૌ અમારા પરિવારના જય સ્વામિનારાયણ. આજે યજમાન પરિવારના શુભ સંકલ્પથી જીરા ગામ એ ધામ બન્યું છે. જોકે કથા સ્વયં પોતે અમૃત છે અને એના પ્રત્યેક બુંદ એ મનુષ્યના જીવનની અંદર અમરત્વની પ્રાપ્તિ કરાવે, શિવત્વની પ્રાપ્તિ કરાવે, ઈશ્વરત્વની પ્રાપ્તિ કરાવે એવા સમર્થ છે. મારું પોતાનું એવું કાયમ માનવું હોય છે કે કથા ઉપર વિવેચન ક્યારે ન કરવું, કારણ કે કથા પોતે સંપૂર્ણ છે. પણ એક વાત ચોક્કસ આપણે આપણા જીવનની અંદર દ્રઢ કરીને રાખવી જોઈએ, આ સંસારમાં આ બ્રહ્માંડની અંદર ચાહે દેવતાઓ હોય, ચાહે અસુરો હોય, કે ચાહે મનુષ્યો હોય, ગાંધર્વો હોય, નાગ હોય, આ તમામના જીવન ઉપર ભગવાન શિવજીનું બહુ મોટું ઋણ છે. આપણું કોઈનું જીવન જો જીવનની અંદર શિવજીને જો સાહેબ પડખે કરીએ તો આપણું કોઈનું જીવન સંભવિત નથી. અને એનું કારણ સમુદ્ર મંથન વખતે દેવતાઓને દાનવોએ મળી ભગવાન વિષ્ણુ બ્રહ્માજી આદિના સાનિધ્યની અંદર એ મંદ્રાચલ પર્વતના માધ્યમથી એ વાસુકી નાગના માધ્યમથી જ્યારે સમુદ્ર મંથન આદર્યું ત્યારે સમુદ્ર મંથનમાં સૌ પ્રથમ હળાહળ નીકળ્યું છે. અને એ હળાહળનું જો પાન શિવજીએ ન કર્યું હોત તો આજે સમગ્ર સંસાર, સમગ્ર બ્રહ્માંડ વિસ્મય હોત. એટલે એ ઋણ આપણે ક્યારે અદા કરી શકતા નથી, એ તત્વ આપણે ક્યારે ભૂલી શકતા નથી. મહારાજા સગર, મહારાજા દિલીપ, ભાગીરથ આદિએ જે તપ કર્યું અને ભાગીરથી જે ગંગા સ્વર્ગમાંથી જ્યારે એનું અવતરણ થયું, જો શિવજીએ પોતાની જટામાં ધારણ ન કરી હોત તો આજે આપણને કલ્યાણકારીની, પતિત પાવની ગંગાની પ્રાપ્તિ ક્યારે ભારત વર્ષને ન થઈ હોત. અને આજે એ આમ તો ભોળાનાથના અનેક પરચાઓ કથાના માધ્યમથી વધારે સમય નહીં લઉં, કારણ કે મને પણ કથા સાંભળવામાં વધારે રસ હોય છે. અનેક પરચાઓ ભગવાન શિવજીના, એમના ભોળપણના, એ ભગવાન શિવ જ હોય કે જે ભસ્માસુર જેવાને વરદાન આપે અને એનું જ્યારે પોતે એનું ફળ ભોગવવાનું આવે તોય હસતા હસતા વરદાન આપે, આવું ભોળા તો ભગવાન જગતમાં નથી. અને એટલા માટે દેવાદી દેવ કહેવાના, એટલા મહાદેવ કહેવાના. અને આજે એમની કથાનું રસપાન જીરાના અને આજુબાજુના વિસ્તારના સત્સંગીઓ, ભક્તો, શિવ ભક્તો કરી રહ્યા છે. નવા વર્ષના નવા દિવસો છે અને જેની શરૂઆત જ આવી અમૃતમય હોય. ભગવાન શિવનું તત્વ જે છે, પોતે વિષપાન કર્યું પણ જગતને અમૃતવા, એટલે કે પોતાની કૃપાનું અમૃત પ્રદાન કરી અને ન્યાલ કર્યા છે. આજે એવી કથાનો લાભ એ યજમાન પરિવાર અને એમના પુરુષાર્થથી, એમના સમગ્ર પરિવારના સાથ સહકાર અને સંકલ્પથી, એમની સદલક્ષ્મીના વ્યયથી આજે સંભવિત બન્યો છે. ત્યારે હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવના ચરણારવિંદમાં અમે હૃદયથી પ્રાર્થના કરીએ કે સમગ્ર યજમાન પરિવારને, જોકે કોઠારી સ્વામીએ બહુ સુંદર વાત કરી કે બેલેન્સ કરીને વ્યવહારિક જીવનની અંદર તો અગ્રેસર અને સેવાકીય કાર્યની અંદર તો હર હંમેશ અગ્રેસર રહ્યા જ છે, પણ આજે ધર્મના કાર્યની અંદર પણ એટલી જ એમને ખંત અને ખેવના, નહીતર અત્યારે એમને દોડાદોડ કરે તો શાંત બેસાય એવી જગ્યા નથી, એવી માથે જવાબદારીઓ હોય. પણ
ભગવાનને કથાનું રસપાન કરવા અને હજારો ભક્તોને એનું રસપાન કરાવવા માટે જે એમને આ દાખલો કર્યો છે એ સમગ્ર યજમાન પરિવારને સારા ધર્મગુરુ પરિવાર વતી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજિંદ પ્રસાદજી મહારાજ અમારા માતુશ્રી પરમ પૂજ્ય ગાદીવાળા માતુશ્રીના વતી અને સમગ્ર પરિવાર વતી અમે યજમાન પરિવારને ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ આપીએ છીએ. એમની મંગળ કામના કરીએ છીએ. એમના જીવનની અંદર ક્ષેમ આયુ આરોગ્ય ઐશ્વર્ય અભિવૃદ્ધિ થાય. જીવનની અંદર ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય બળિષ્ઠ થાય. નિયમ નિશ્ચય પક્ષ દ્રઢ થાય અને ભગવાનની કૃપાનો વરસાદ હંમેશા એમના સમગ્ર પરિવાર ઉપર ઉતરતો રહે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી હજારો ભક્તો જે આ કથાના રસપાનની અંદર અત્યારે તલ્લીન છે એમના જીવનની અંદર પણ એ અમૃતપાનથી એમના જીવનની અંદર પણ જે પણ કંઈ કોઈ અંતઃશત્રુઓ હોય બાહ્ય શત્રુઓ હોય એની નિવૃત્તિ થાય. એમના જીવનની અંદર ક્યાંય વિષ સમાન સ્વભાવ એવા હોય અને એવા સ્વભાવ એવી કુટેવો એવા કોઈ દોષ હોય વ્યસન હોય એનાથી સમગ્ર સમાજ મુક્ત થાય અને સર્વાંગી સર્વનો વિકાસ થાય એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી સર્વની મંગળ કામના સાથે મારી વાણીને વિરામ આપું છું. સહેજાનંદ સ્વામી મહારાજ. શ્રી પ્રતાપભાઈ અને અશોકભાઈ બંને બંધુઓ અત્રે આવશે. લાલજી મહારાજ એમના આશીર્વાદની હાર, ગોપીનાથજી મહારાજની મૂર્તિ અને શાલ એમના જીવનના સંભારણા રૂપે આવે. જલ્દીથી ભાઈ શ્રી પ્રતાપભાઈ અને અશોકભાઈ બંને બંધુ બેલડી આવે. પ્રતાપભાઈ મારો જીગરનો મિત્ર છે અને જ્યાં કોઈ ન પોગે ત્યાં પોગી જાય એવું એનું કામ છે. એટલે એકદમ એમના સ્નેહી મિત્રોના બધાને મને નામ નથી આવડતા, બધા આવી રહ્યા છે. લાલજી મહારાજ, લાલજી મહારાજ સાથે પણ ખૂબ હેત અને પ્રીત છે ભાઈ શ્રી પ્રતાપભાઈને. આવો ભાઈ, આગાર્યો તો નહીં મેળ આવે, વડીલોને આગળ કરી રહ્યા છે. વીરજીભાઈ આવી રહ્યા છે, જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. જેમણે પણ ખૂબ સત્સંગનો લાભ લીધો છે, ગઢડા પણ ખૂબ આવતા વીરજીભાઈ. લાલજી મહારાજ બધા પરિવાર વતી વીરજી બાપાને જ આત્મા ભગવાનની મૂર્તિ આપશે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. અત્યારે અમને એક મિત્રને યાદ કરું, બાલાભાઈ શંભુભાઈ, આ ત્રિપુટી બધી હતી ગઢડા કાયમ માટે, કોઈ પણ પ્રસંગ હોય તો આવીને ઉભા રહેતા. જોરદાર તાળીઓથી આપણે આ સન્માનને વધાવીએ. સમગ્ર પરિવાર માટે કામના કરીએ કે ભગવાન એમને ખૂબ સુખ સંપત્તિ સમૃદ્ધિ ધન ધાન્ય બધાથી પરિપૂર્ણ કરે. પરમ પૂજ્ય લાલજી મહારાજ શાલ ઉડાડીને સન્માન કરી રહ્યા છે. પ્રતાપભાઈ આવશે, એમને પણ, અશોકભાઈ પણ આવે. સમગ્ર જીરા સત્સંગ સમાજને એક બહુ ઉમદા ભાવના છે. પ્રતાપભાઈની પરમિશન લીધી નથી, પણ એક મિત્રતાને નાતે કહીશ કે સમગ્ર સત્સંગ સમાજ વતી 40 ફૂટનો હાર આજે 40ના વર્ષમાં લાલજી મહારાજ પ્રવેશ કરે છે. ત્યારે જીરાની અંદર પ્રથમવાર પરમ પૂજ્ય લાલજી મહારાજનું આગમન થયું છે. ત્યારે જીરાના સત્સંગ સમાજના નામ નહીં બોલું, પણ બે અગ્રણી હરિભક્તો આવી અને લાલજી મહારાજને 40 ફૂટનો હાર અર્પણ કરી જાય, સાથે પ્રતાપભાઈ જોડાઈ જાય, એટલે આખું ગામ આવી ગયું કહેવાય. પ્રતાપભાઈ અહીંયા ઉપર જ રહેશે. પ્રતાપભાઈ એક મિનિટ માટે ઉપર રહેશે. હાજર હોય તો જલ્દીથી આવી જાય, નકર જ્યારે નીચે ઉતરીએ ત્યારે ગાડીમાં જ સન્માન કરી લેવામાં આવશે. વિશેષ આપણે કથાને ડિસ્ટર્બ નહીં કરીએ અને પ્રાર્થના જો કંઈક ક્ષતિ થઈ હોય, કારણ કે કથામાં વિક્ષેપ એ યોગ્ય નથી, તો અત્રે આપણે અહીંયા કથાનો પ્રવાહ જ શ્રવણ તરફ જઈએ છે. તો ગિરિબાપુ કાર્યક્રમ હશે ત્યારે પ્રતાપભાઈ માટે ઘણું બધું કહેવાનું છે, પણ અત્યારે સમય નથી. અમારે સુરતમાં પ્રવેશ કરીએ એટલે મારે ખાસ ખબર નહીં પ્રતાપભાઈ શું લગાવ થઈ ગયો છે. એન્ટ્રી કરો એટલે પહેલો પ્રતાપભાઈને ફોન કરું, ભાઈ ક્યાં છો, મળવું પડશે, અને ગમે ત્યાંથી દોડીને આવી જાય. લાલજી મહારાજ સાથે પણ ખૂબ લાગણી છે. આજે જીરા સત્સંગ સમાજને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, લાલજી મહારાજનું સન્માન કર્યું છે. હવે વિશેષ ટાઈમ નથી લેતા, કથા ગંગાનો પ્રવાહ ફેરી બાપુ તરફ. ધન્યવાદ. જ્યોતિર્લિંગ શ્રી શૈલેન્દ્ર મલ્લિકાર્જુનમાં
પરમ પૂજ્ય બાપુના શ્રી મુખે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે. શ્રી સેલેમ પર્વત પર બિરાજમાન મલ્લિકાર્જુન મહાદેવના સાનિધ્યની અંદર પરમ પૂજ્ય ગિરિબાપુ દ્વારા તેમના શ્રી મુખેથી દિવ્ય અને ભવ્ય શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન આગામી શ્રાવણ માસમાં થવા જઈ રહ્યું છે. કથા એ હિન્દીમાં કહેવામાં આવશે. કથાની તારીખ છે 5/8/2013 થી 13/8/2000 સુધી. આ 9 દિવસની કથામાં જોડાવા ઈચ્છતા ભક્તજનોને અત્યારે જે ટીવી સ્ક્રીન પર પરમ પૂજ્ય બાપુના સંપર્ક નંબર આવે છે તેના પરથી આપ વધુ વિગત માહિતી જાણી અને આપ આ કથામાં જોડાઈ શકો છો. આવો પુનઃ પુનઃ આપણે સૌ શ્રી કથામાં સંમેલિત થઈએ. ઓમ નમઃ શિવાય. બોલીએ સદગુરુ ભગવાન. પૂજ્ય શ્રી લાલજી મહારાજના ચરણોમાં પ્રણામ કરી, આવેલા સ્વામીઓના ચરણોમાં પ્રણામ કરી ભગવાન મહાદેવજીની કથાનો પ્રારંભ કરો એ પહેલાં થોડી મિનિટો માટે મહાદેવજીને કીર્તન દ્વારા યાદ કરી લઈ. રાગ ચારો કિશ્ય આધારિત.
લાલજી મહારાજ જી પણ પધાર્યા આપણે કથાની અંદર. જરા ગામનો સૌભાગ્ય છે, આપ જ્યાં બેઠો છો ત્યાંથી પૂજ્ય સ્વામીના સૌના દર્શન કરજો. સભામાં વિક્ષેપ ન થાય તેની કાળજી રાખી મનોમન પ્રણામ કરી અને વિદાય આપી.
કથામાં વિરામ થયો છે તો બોલે બાબાની વિનંતી છે. સિદ્ધકુટીરના અવધૂત સંતના કૃપાપાત્ર શ્રી ભોલે બાબા આજે પ્રતાપભાઈનું તથા સંગીતાબેન તથા તેમની બંને પુત્રીઓ મૈત્રી જાનવીનું સન્માન કરવા માગે છે, તો પ્રતાપભાઈ ત્યાંથી વિદાય કરીને આવે ત્યારે પછી મંચ પર આવે. એ પહેલાં આપ માલણના તીરે અને મલ્લિકાર્જુન માગે. દરેક ભક્તજનોને જણાવવાનું કે પરમપૂજ્ય ગિરિબાપુની શિવકથાનું કવરેજ માલણના તીરે હિન્દીમાં બોલે. સભી આસ્થા ચેનલ કે માધ્યમ સે દેખ રહે સભી શિવ ભક્તજનો કો સાદર નિવેદન કિયા જાતા હૈ, શ્રી ગિરિબાપુજી કી ઇસ શિવકથા કા કવરેજ માલણ તીરે સુરત કે તંત્રી શ્રી પરેશભાઈ તકાન દ્વારા કવરેજ ઇસકા હો રહા હૈ. શિવકથા કી બુક તૈયાર હોકર આપકે ઘર તક પહોંચાને મેં આપકો જો લવાજમ ભરના હૈ વો આપ શ્રી પરેશ ધકાણજી કા ઓર ઇસ ટીવી ચેનલ કે માધ્યમ પર પરમ પૂજ્ય બાપુજી કે જો સંપર્ક નંબર આ રહે હૈ ઉસ પર આપ કોન્ટેક્ટ કરકે જ્યાદા જાણકારી આપ પ્રાપ્ત કર સકતે હૈ ઓર પરમ પૂજ્ય બાપુજી દ્વારા ઇસ શિવકથા કા માલણ કે તીરે દ્વારા આપ સંપૂર્ણ વિવરણ ઓર કવરેજ આપ અપને ઘર પર પ્રાપ્ત કર સકતે હૈ. જો ભી ભક્તજન ઇસ માલણ કે તીરે કા જો લવાજમ ભરના ચાહતે હૈ ઉસકો સાદર કૃપયા નિવેદન હૈ કે પરમ પૂજ્ય બાપુ કા સંપર્ક નંબર પર આપ જ્યાદા જ્યાદી પ્રામ કરકે આપ ઇસકા લવાજમ પ્રાપ્ત કર સકતે હૈ ઓર ભર સકતે હૈ. સાથ સાથ સભી ભક્તજનો કો સૂચિત કિયા જાતા હૈ કે આગામી શ્રાવણ માસ મેં શ્રી શૈલેમ મલ્લિકાર્જુન પર્વત પર બિરાજમાન શ્રી શૈલેમ મલ્લિકાર્જુન મહાદેવ મેં પરમ પૂજ્ય ગિરિબાપુજી કે મુખારવિંદ સે શિવકથા કા દિવ્ય ઓર ભવ્ય આયોજન હોને જા રહા હૈ. યે કથા હિન્દી મેં હોગી. યે કથા કી તારીખ હૈ પવિત્ર શ્રાવણ માસ મેં. કથા કી તારીખ 5/8/2013 સે 13/8/2013 તક 9 દિન તક ચલને વાલી ઇસ કથા કા આયોજન હોગા. જો ભી ભક્તજન અપની સ્વઈચ્છા સે ઇસ કથા મેં આના ચાહતા હૈ ઓર ઇસ કથા મેં સંમિલિત હોના ચાહતા હૈ ઉન ભક્તજનો કો નમ્ર નિવેદન હૈ કે આપ પરમ પૂજ્ય બાપુજી કે સંપર્ક નંબર જો ઇસ ટીવી સ્ક્રીન પર આ રહે હૈ ઉસ નંબર પર સે ઇસ કથા કી જ્યાદા જાણકારી આપ પ્રાપ્ત કર સકતે હૈ ઓર શ્રોતાઓ કી સંખ્યા મર્યાદિત હોને કે કારણ જીતના હો સકે ઉતના જલ્દ આપ અપના નામાંકન કરા કે ઇસ જ્યોતિર્લિંગ મેં હોને વાલી શિવ કથા કા આપ લાભ લે સકતે હૈ. સંગીતાબેન મૈત્રી જાનવી તથા અન્ય કોઈને પ્રતાભાઈનું સન્માન કરવાનું જો આયોજન હોય તો અત્યારે આપ સન્માન કરી લો, જેથી કરીને આપણે પછી કથાનો દોર આગળ લઈ જઈએ જેને અંદર વિક્ષેપ ન પડે. તાલીઓ વડે પૂજ્ય પ્રતાભાઈનું ખૂબ ખૂબ વડે સ્વાગત કરીએ. હું સાદર વિનંતી કરીશ પ્રતાપભાઈ તથા સંગીતાબેન અને મૈત્રી અને જાનવીબેનમાં સ્મરણ કરવા માટે. સો બાબુભાઈ વલ્લભભાઈ ચડવડિયા પરિવાર દ્વારા શ્રી પ્રતાપભાઈ વીરજીભાઈ ચડવડિયા અસો સંગીતાબેન તથા મૈત્રી તથા જાનવીબેનનું સન્માન કરશે. ભાનુબેન બાલુભાઈ, ભરતભાઈ બાલુભાઈ, ઉર્મિલાબેન ભરતભાઈ, ધર્મેશભાઈ બાલુભાઈ, દક્ષાબેન ધર્મેશભાઈ, ઋતુ ભરતભાઈ તથા વ્રજ ભરતભાઈને વિનંતી છે કે જેમ બને એમ ઝડપથી ધર્મમંચ પર પધારી અને શ્રી પ્રતાપભાઈ તથા બેન શ્રી સંગીતાબેન અને મૈત્રી અને જાનવીનું આપ સ્વાગત સન્માન કરશો. પરમ પૂજ્ય ગિરિબાપુ દ્વારા અવારનવાર આપકો કથા મેં પરમ પૂજ્ય બાપુ દ્વારા કહા જાતા હૈ કે બિલ્વ વૃક્ષ કા કિતના મહાત્મય હૈ. શિવ કથા મેં બિલ્વ વૃક્ષ ક્યા મહત્વતા રખતા હૈ વો પરમ પૂજ્ય બાપુ કે દ્વારા આપકો જાણકારી કથા કે માધ્યમ સે દી જા રહી હૈ. પરમ પૂજ્ય બાપુ કી પ્રવૃત્તિઓ મેં બિલ્વ વૃક્ષ કા એક લાખ બિલ્વ વૃક્ષ વન કા વિશાલ વન કડા કરના બાપુ કા એક શુભ સંકલ્પ હૈ. વો પરમ પૂજ્ય બાપુ કા જો મૂળ વતન હૈ મોટા જિંજુલા ઉસકે પાસ ઇસ વન કા ઉદઘાટન હો રહા હૈ ઓર વહાં પે બિલ્વ વૃક્ષ બોએ જા રહે હૈ. જો ઇસ બિલ્વ વૃક્ષ વન અભિયાન મેં જો ભી ભક્તજન જોડના ચાહતા હૈ ઓર અપની ઓર સે અપને નામ સે અપને માતા પિતા કે નામ સે
या फिर अपने स्वजनों के नाम से जो भी भक्तजन एक या एक से ज्यादा बिल्व वृक्ष बोना चाहता है, तो ये टीवी स्क्रीन पर परम पूज्य बापू जी के जो संपर्क नंबर आ रहे हैं उस नंबर पर से बिल्व वृक्ष के अंतर्गत की आप ज्यादा जानकारी प्राप्त कर सकते हैं और ये परम पूज्य बापू के शुभ संकल्प के साथ आप जुड़ सकते हैं। ऋतु भरत भाई ए प्रताप भाई ने बनने दीकरियों ने ऋतु ए मैत्री और जाह्नवी बेन ने सोना की वीटी पहेरावी रहा है। जोरदार ताड़ियों थी अपने आ बेन ना लागणी और भाव ने अपने पण सम्मानित करिए। એડી રૂપારેલ સાહેબ અમરેલીથી પધારેલા છે, તો જે મને ઝડપથી પધારી અને પરમ પૂજ્ય બાપુનું સાલથી સન્માન કરવા ઈચ્છે છે, તો આપ શ્રીને વિનંતી છે કે જે મને ઝડપથી ધર્મમંચ પર પધારશો। શિવકથા શ્રવણ કરી રહેલા સર્વે ભાવિક ભક્તજનોને જણાવવાનું કે પરમ પૂજ્ય બાપુ દ્વારા આપ સર્વને કથા દરમિયાન બિલ વૃક્ષનું મહત્વ અવારનવાર જણાવવામાં જ આવી રહ્યું છે। પરમ પૂજ્ય બાપુનો એક શુભ સંકલ્પ છે કે પોતાના મૂળ વતન મોટા જીંજોડા મુકામે 1,00,000 બિલ્વ વૃક્ષ વન ઊભું કરવાનું, આની અંદર જે પણ ભક્તજન પોતાની સ્વઈચ્છાથી જોડાવા ઈચ્છતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર પરમ પૂજ્ય બાપુના જે સંપર્ક નંબર આવી રહ્યા છે તેના ઉપરથી આપ બિલ્વ વૃક્ષ અંગેની વધારે જાણકારી પ્રાપ્ત કરી શકો છો। આની અંદર આપ પોતાના નામે, પોતાના માતા પિતાના નામે કે પછી સ્વજનના નામે આપ બિલ્વ વૃક્ષ ઉગાડી શકો છો। આવો આવો આપણે સૌ પુનઃ પુનઃ શિવ કથાની અંદર સંમેલિત થઈએ। ઓમ નમઃ શિવાય। રાધે રાધે કરી લઈએ।